સમય અને અસમય સંખ્યાઓ, એ પૈકીની અસમય સંખ્યાઓ જેને પી અપોન ક્યુ સ્વરૂપે લખી ન શકાય, યા પી એ પૂર્ણાંક સંખ્યા છે, ક્યુ પણ પૂર્ણાંક સંખ્યા છે, અને ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, મતલબ સમય સંખ્યા ન હોય ને શું કહેવાય, અસમય સંખ્યા. ગયા વર્ષે તમે ભણી ગયા છો અને તેનું તમે દાખલા પણ ઘણા કરેલા છે કે આપેલી સંખ્યા સમય છે કે અસમય. દાખલા તરીકે 0.312 તો સમય છે કે અસમય, તો કે સમય છે. તો સમય છે તો પી અપોન ક્યુ સ્વરૂપ લખો, તો તમે લખતા હતા 3/9 અને એક ઉડાડીને 1/3 એમ કરતા હતા. તો આ રીતે સમય અને અસમય તમે સંખ્યામાં અસમય સંખ્યાને સમજવાનો પ્રયત્ન કરો. અસમય સંખ્યા એટલે શું? તો √2 જે છે એ કેવી છે? અનંત છે અને અનાવૃત છે. અનાવૃતનો મતલબ શું? તેની અંદર સંખ્યાઓ ચોક્કસ રીતે પુનરાવર્તિત થતી નથી. જેમ કે 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3 એમ અનંત સુધી પુનરાવર્તિત થાય તો એ શું કહેવાય? તો આપણને ખબર છે કે સમય સંખ્યાઓ અનંત હોય, બરાબર છે, પણ એ ચોક્કસ પ્રકારે પુનરાવર્તન પામે છે, અને જે ચોક્કસ પ્રકારે પુનરાવર્તન પામતી ન હોય એટલે અનાવૃત ના હોય એને શું કહેવાય? અસમય સંખ્યા. તો અનંત હોય અને અનાવૃત હોય, મતલબ ચોક્કસ પ્રકારે નથી, અને આવૃત હોય, આવૃત એટલે ફરી ફરીને તે સંખ્યા આવતી હોય, તો આને કહેવાય સમય અને આને કહેવાય અસમય. તો અનંત અને અનાવૃત મળે તો એ અસમય સંખ્યા બને. તો વર્ગમૂળમાં 2, √3, π આ બધી સંખ્યાઓ કેવી છે? આ પણ પેટર્ન જુઓ, 0. તકે હું લખું 0.15, 0, 15, 15, 00, 15, 000, 15, 4×0 હું લખતો જઉં તે બધી સંખ્યાઓ ચોક્કસ પ્રકારે પુનરાવર્તન પામતી નથી, તો તેને આપણે શું કહીએ છીએ? અસમય સંખ્યા. હવે આ સમય અને અસમય સંખ્યા તો આપણે લોજિકથી અને કેટલીક બાબતો પી અપોન ક્યુ સ્વરૂપથી ભણી ગયા, પણ એને જો પ્રમેયની રૂપે રજૂ કરવું હોય તો તેના માટે કેટલાક સિદ્ધાંતો આપણે ધ્યાનમાં રાખીશું. એમાં એક પ્રમેય આવે છે, પ્રમેય 1.3. 1.3 કહે છે પી કોઈ અવિભાજ્ય સંખ્યા હોય, ધનપૂર્ણાંક, બરાબર છે, તો એ ધનપૂર્ણાંકને ધનપૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ પી વડે જો વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય, મતલબ એ સ્ક્વેરને પી વડે ભાગી શકાય, પી વડે ભાગી શકાય, તો એને પણ પી વડે ભાગી શકાય. સિમ્પલ જુઓ એને અને સમજવા માટેનો પ્રયત્ન કરો. દાખલા તરીકે હું એમ કહું 4 × 4 તો કેટલા થયા? 4 નો વર્ગ થઈ ગયો. તો 4 ના વર્ગને હું કેટલા વડે, તો દાખલા હું 2 વડે ભાગી શકું છું, ભાગી શકે ને. તો આમાં રહેલી એક સંખ્યા વિચારો, એની જગ્યાએ આપણે 4 વિચારીએ છીએ, અને એ સ્ક્વેર બોલે તો 4 નો સ્ક્વેર, તો એ એટલે શું? 4ને પણ હું 2 વડે ભાગી શકું. પણ તો કોઈ 5 લખે તો 5 × 5 લખો તો એ 2 વડે વિભાજ્ય છે? ના, તો 2 વડે વિભાજ્ય નથી, તો 5 પણ 2 વડે વિભાજ્ય ન હોય. એનો મતલબ એવો થયો કે યુગ્મ સંખ્યા ગુણાકારમાં યુગ્મ સંખ્યા જો તમે કરશો તો 2 વડે ભાગી શકાય, પણ અયુગ્મ સંખ્યા અને ગુણ્યા અયુગ્મ સંખ્યા તમે કરશો, અહીંયા આગળ સ્ક્વેર છે એટલા માટે હું સેમ લખું છું, તો એને 2 વડે ભાગી શકાય નહીં, અને 2 વડે ભાગી શકાય નહીં. તેથી એ સિદ્ધાંત આપણે આગળ એનો ઉપયોગ કરીશું. બહુ અગત્યનું પ્રમેય છે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે તે પ્રૂવ કરો. વર્ગમૂળમાં 2 એ શું છે? અસમય છે તે સાબિત કરવાનું છે. હવે સાબિત કરવા માટે આપણે સ્ટેપ લઈશું. હું અહીંયા સ્ટેપ લખતો જઉં છું. તો પ્રમેય સાબિત કરવાની 2 રીતો છે, તમને ખબર છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષમાં તો આપણે એની સાથેના જે કંઈ સિદ્ધાંતો પ્રમેયો વ્યાખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ,
પરોક્ષમાં બે રીતો હતી, અનિષ્ટાપત્તિની રીત અને વિકલ્પ નિવારણ. અહીંયા પણ અનિષ્ટાપત્તિની રીતનો ઉપયોગ કરીશું. અનિષ્ટાપત્તિની રીત એટલે શું? વિરોધ ધારવાનું, ઉલટું ધારવાનું કે રૂટ ટુ એ અસમય સંખ્યા નથી, મતલબ સમય સંખ્યા છે. અને જો સમય સંખ્યા હોય તો આપણને ખબર છે એને પી અપોન ક્યુ સ્વરૂપે અથવા આર અપોન એસ સ્વરૂપે લખાય. આર અને એસ કેવા છે? તો કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે કે જેનો ગુસા એક મળે, એકથી બીજો કોઈ મળી શકે નહીં. તો એવી સંખ્યા આપણે ધારી લીધી. હવે આ જે છે વર્ગમાં બે, તો એ કોઈ સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવે તો એ અપોન બી તરીકે દાખલા તરીકે દર્શાવી, જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અને તેમનો સામાન્ય અવયવ એક જ છે. કયો સામાન્ય અવયવ? કયો? એક. મતલબ ત્રણ અને પાંચ તમે કાઢો તો એનો સામાન્ય અવયવ કયો થાય? ત્રણ એકા ત્રણ અને પાંચ એકા પાંચ. દાખલા સાત અવિભાજ્ય સંખ્યા છે, અગિયાર અવિભાજ્ય સંખ્યા, તો ગુણાકાર કરો તો આનો સામાન્ય અવયવ કયો થાય? એક થાય. મતલબ એક સિવાયનો બીજો અવયવ નથી, એક સિવાયનો બીજો અવયવ નથી એમ આપણે ધારી લઈએ છીએ. હવે આપણે શું કરીશું? તો આ જે છે બંને બાજુ વર્ગ કરો. વર્ગ બે, બેનો વર્ગ બરાબર એ અપોન બીનો વર્ગ. તો શું થાય? બે બરાબર એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર. બી સ્ક્વેરને આ બાજુ લઈ આવો, ટુ બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર થઈ જાય. આનો મતલબ બરાબર સમજો, ટુ બી સ્ક્વેરનો મતલબ બી સ્ક્વેરની સાથે બે ગુણેલા છે. તો તમે એવું વિચારી શકો કે એ સ્ક્વેરમાં બે હોય? હોય જ. જો ડાબી બાજુમાં બે હોય તો જમણી બાજુમાં પણ બે હોવો જોઈએ. મતલબ એ સ્ક્વેરને તમે બે વડે ભાગી શકો છો. બરાબર સમજો. શું મેં લખ્યું? મેં શું લખ્યું? ટુ બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. એનો મતલબ શું? તો આ સંખ્યામાં બે છે તો આ સંખ્યામાં પણ બે હોય. જેમ કોઈ એમ લખે કે પિતાની ઉંમર એક્સ છે અને પુત્રની ઉંમર વાય છે, પણ પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી છે. કેટલી ગણી છે? ત્રણ. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી છે. તો આપણે શું લખીશું? અહીંયા આગળ કંઈક આવું કરીશું. તો આ ત્રણ એનો મતલબ શું? આ સંખ્યા મોટી કહેવાય તો બંને તો ઇક્વલ છે તો આની અંદર ત્રણ સમાયેલો હોવો જોઈએ, પણ આપણે દેખાતો નથી. આપણે કહીશું અહીંયા આગળ ફરતી, ટુ બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. એનો મતલબ બરાબર સમજો, આની અંદર ટુ સમાયેલા છે. મતલબ એ સ્ક્વેરને આપણે કેટલા વડે ભાગી શકીએ? એ સ્ક્વેરને બે વડે ભાગી શકાય. તો એ સ્ક્વેરને બે વડે ભાગી શકાય. તમે આગળ સમજાવ્યું પ્રમાણે એને પણ બે વડે ભાગી શકાય. એને પણ બે વડે ભાગી શકાય. હવે એને બે વડે ભાગી શકાય એનો મતલબ શું થયો? એની અંદર એક અવયવ બે હોવો જોઈએ. એની અંદર એક અવયવ બે હોવો જોઈએ. મતલબ એને હું આવું લખી શકું, એ બરાબર દાખલા તરીકે નવો એક પૂર્ણાંક લઈને કરું છું, એ બરાબર ટુ સી. મતલબ એ બરાબર ટુ સીનો મતલબ સમજો, આ મોટો છે કે આ મોટો એવું નહીં સમજવું, બંને સમાન છે. ટુની સીની સીને બે વડે ગુણીએ ત્યારે એ થાય છે. મતલબ એની સાથે બે હોવો જોઈએ. તો એ બરાબર ટુ સી નવો લો તો એનો ગુણાકાર અને વર્ક કરો, એ સ્ક્વેર બરાબર શું થાય? તો ફોર સી સ્ક્વેર. શું થાય? ફોર સી સ્ક્વેર. આ એ સ્ક્વેરની કિંમત જે છે આ એ સ્ક્વેર મૂકી દઉં, આ એ સ્ક્વેરની કિંમત આ એ સ્ક્વેર મૂકી દઉં તો હું લખું છું તો શું થશે? તો ટુ બી સ્ક્વેર હતું આપણું, ટુ બી સ્ક્વેર, ટુ બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. તો એ સ્ક્વેરની જગ્યાએ આપણે શું લખ્યું? ફોર સી સ્ક્વેર થઈ ગયું. હવે આ બેનું વિચારો શું થશે? તો આ તો આપણે મૂક્યું એના પરથી. હવે આ બંને વિચારો, બી અને સી વચ્ચેનો સંબંધ, તો ટુ બી સ્ક્વેર બરાબર ફોર સી સ્ક્વેર. ટુ ટુ ઉડી જશે અથવા બે નીચે લાવ ઉડી જશે તો બી સ્ક્વેર બરાબર શું થઈ ગયું? ટુ સી સ્ક્વેર. બોલો આનો મતલબ શું? સીની સાથે તો સી સ્ક્વેરની સાથે બે તો છે, તો બીની સાથે બી સ્ક્વેરની સાથે પણ ટુ હોવો જોઈએ કે નહીં? તો જો આવું થાય ને, મતલબ આની સાથે કંઈક ગુણાયેલો છે બે, તો બે ગુણાયેલો છે એનો મતલબ શું? આની સાથે પણ બે ગુણાયેલો હોવો જોઈએ. તેથી આપણે કહી શકીએ કે બી સ્ક્વેરને કેટલા વડે ભાગી શકાય? બે વડે. તો બી સ્ક્વેરને બે વડે ભાગી શકાય, મતલબ બે વડે વિભાજ્ય થાય. તેથી બી પણ શું થાય? બે વડે વિભાજ્ય થાય. હવે લોજિક જુઓ, આપણે શું બોલ્યા હતા આગળ? એને પણ બે વડે ભાગી શકાય, એને બે વડે વિભાજ્ય છે. બીને પણ બે વડે ભાગી શકાય, મતલબ બંને વિભાજ્ય છે. તો એનો કોમન અવયવ કયો થયો? તો એવું થયું, મતલબ દાખલા તરીકે આવું મેં લખ્યું છે તો આપણે આવું ધારી દઉં, આવું હોવું જોઈએ, એક એક કોમન હોવું જોઈએ. પછી થઈ ગયું શું? બે બે, બે બે ઉડી ગયા, મતલબ બે બે ઉડી ગયા એટલે પાંચ છેદમાં સાત આવ્યા. તેથી કોમન અવયવ કયો થઈ ગયો એમનો?
તો બે વડે વિભાજ્ય છે એનો મતલબ એ સંખ્યા બે વડે વિભાજ્ય છે, મતલબ અહીંયા પણ બે વડે ગુણાયેલા છે અને અહીંયા પણ બે વડે ગુણાયેલા છે. તેથી આપણી જે ધારણા હતી, કઈ ધારણા હતી કે એ અને બીને એક સિવાય સામાન્ય અવયવી નથી, તે ખોટી પડી. આપણી ધારણા જો ખોટી પડે તો આપણે શું કહી શકીએ? તો કે આપણી ધારણા ખોટી છે, મતલબ આપણે ધારેલું ને કે રૂટ ટુ એ સમ્મેય સંખ્યા છે, તો રૂટ ટુ એ સમ્મેય સંખ્યા છે, ધારણા ખોટી છે. અને સમ્મેય સંખ્યા ના હોય તો એનો બીજો એક જ વિકલ્પ છે, તે અસમ્મેય સંખ્યા છે, તેમ તમે સાબિત કરી શકો. તો આ રીતે તેની સાબિતી તમારે લખવાની છે. એ જ પ્રકારે તમે જુઓ ધ્યાનથી, થોડું વધારે સ્ટેપથી આપણે બધું જોયું. હવે ધીરે ધીરે આ નાના સ્ટેપથી જુઓ. વર્ગમૂળમાં ત્રણ એ અસમ્મેય સંખ્યા છે, તો પહેલાં શું ધારણું? ધારો કે વર્ગમૂળમાં ત્રણ એ સમ્મેય સંખ્યા છે, વિરોધ કર્યો, વિરોધાભાસ છે. આપણે આ વિરોધાભાસનો ફરતી વિરોધ કરીશું એટલે આપણું સાચું થઈ જશે. ધારીશું ખોટું, હવે ખોટું ધારી છે ને શું કરવાનું? ખોટું પાડી દેવાનું, તેથી આપણું સાચું થઈ જાય. તો ધારો કે એ પણ બી એવી સંખ્યા મળશે કે જેથી આપણે શું લખીશું? વર્ગમૂળમાં ત્રણ બરાબર એ છેદમાં બી, અને એ છેદમાં બીની કન્ડિશન લખવાની, એ અને બે પૂર્ણાંકો છે, કેવા છે? અવિભાજ્ય, જેનો એક સિવાય બીજો સામાન્ય અવયવ નથી. હવે આગળ શું કરવાનું? બંને બાજુ શું કરવાનું? હવે નેક્સ્ટ સ્ટેપમાં વર્ગ કરવાનો. નેક્સ્ટ સ્ટેપમાં વર્ગ કર્યા પછી ત્રણ બરાબર એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર થાય, એ સ્ક્વેર બરાબર શું થાય? તો થ્રી બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર થઈ જશે. આનો મતલબ ધ્યાનથી સમજી લો, આનો મતલબ સમજો. શું સમજવાનું છે? કે એ સ્ક્વેરને ત્રણ વડે નિશેષ ભાગી શકાય. એ તે એ સ્ક્વેરને જો ભાગી શકાય તો એને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય, જે આગળ આપણે પ્રમેય પ્રકારેને ઉદાહરણથી આપણે સમજેલા. તો પહેલો આપણે જવાબ મળ્યો, એ સ્ક્વેરને ત્રણ વડે ભાગી શકાય માટે એને પણ ત્રણ વડે ભાગી શકાય. ત્રણ વડે ભાગી શકાય મતલબ નિશેષ ભાગી શકાય, મતલબ વિભાજ્ય છે, મતલબ એની અંદર એક અવયવ બીજો ત્રણ આવી ગયો, એક તો હતો ત્રણ લીધો આપણે. હવે એ જ પ્રમાણે આપણે બોલીએ છીએ, શું બોલ્યું? તો એને જો ત્રણ વડે ભાગી શકાય તો આવી સંખ્યા આપણે બીજી એક સી પૂર્ણાંક લો, કે જે કેવો છે? કે ત્રણ વડે વિભાજ્ય છે. સી પૂર્ણાંક લીધો આપણે, તો એ સી પૂર્ણાંક એવો લીધો કે જેથી એ ત્રણ વડે વિભાજ્ય થયો. આનો મતલબ ફરતી, એ ત્રણ વડે વિભાજ્ય છે એનો મતલબ શું? એની સાથે એક અવયવ ત્રણ હોવો જોઈએ. તો એની સાથે એક અવયવ ત્રણ છે એવી સંખ્યા મેં ધારી, ત્રણ સી બરાબર છે. ત્રણ તો ત્રણ વડે ભાગી શકાય છે એટલા માટે એ બરાબર છે, અને સી કોઈ નવી સંખ્યા. બંને બાજુ વર્ક કરો તો એ સ્ક્વેર બરાબર શું થાય? નાઇન સી સ્ક્વેર થશે. હવે આગળની માફક જ તે આગળ શું લખ્યું હતું આપણે? તો આપણે આગળ લખ્યું હતું તે પ્રમાણે, શું હતું? ટુ અરે થ્રી બી સ્ક્વેર બરાબર શું હતું? એ સ્ક્વેર. એની જગ્યાએ શું લખવાનું? સાથે નાઇન સી સ્ક્વેર. આ ને આ કેવા હોય? સરખા. આ બરાબર આ, આ બરાબર આ, પરંપરિત પ્રમાણ. તો થ્રી બી સ્ક્વેર બરાબર શું લખાય? નાઇન સી સ્ક્વેર. આ ત્રણને નીચે લઈ આવો, તો નીચે લાવી દીધા, ત્રણ તારી નવ ઉડી ગયા, તો બી સ્ક્વેર બરાબર શું થઈ ગયું? થ્રી સી સ્ક્વેર. સેમ સિદ્ધાંત. બોલો બી સ્ક્વેરને કેટલા વડે ભાગી શકાય? ત્રણ વડે. તો બીને પણ કેટલી વડે ભાગી શકાય? ત્રણ વડે. તો આપણે પાસે બે પરિણામો મળ્યા. તો એને ત્રણ વડે નિશેષ ભાગી શકાય મતલબ વિભાજ્ય છે, બી પણ ત્રણ વડે વિભાજ્ય છે. વિભાજ્ય એનો મતલબ સમજો, આનો એક અવયવ ત્રણ થયો, આનો પણ એક અવયવ ત્રણ થયો, તેથી એ પણ બી બરાબર. તો આપણો એક અવયવ કયો હતો? કોમન એક જ હતો, એના સિવાયનો કયો આવી ગયો? ત્રણ. તેથી આપણી જે ધારણા હતી એ કેવી પડી? વિરોધાભાસવાળી થઈ ગઈ. તેથી આપણે કહીએ સમ્મેય સંખ્યા છે રૂટ ત્રણ, એ આપણી ધારણા વિરોધાભાસવાળી થઈ, મતલબ એ સમ્મેય નથી પણ અસમ્મેય સંખ્યા છે એમ કહી શકીએ. આ પણ તમારી ખાલી જગ્યાના કેટલાક પરિણામો જોવા માટે ખાસ યાદ રાખજો. કયું? સમ્મેય સંખ્યા અને અસમ્મેય સંખ્યાના સરવાળા અને તફાવત હંમેશા અસમ્મેય સંખ્યા મળે. દાખલા મેં ત્રણ લખ્યા વત્તા હું રૂટ ટુ લખું, એનો મતલબ આ અસમ્મેય છે અને આ અસમ્મેય છે, તો સરવાળો શું થાય? હંમેશા અસમ્મેય જ થાય. એટલે હું બાદબાકી કરું તો પણ જવાબ શું આવે? અસમ્મેય જ આવે. યાદ રહી ગયું? ઓકે. છોટા પછી બીજો સિદ્ધાંત, શૂન્યતર સમ્મેય સંખ્યા અને અસમ્મેય સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર અસમ્મેય મળે. કેવી? સમ્મેય શૂન્ય સિવાયની કોઈ સંખ્યા લઈ લો. દાખલા તરીકે મેં અસમ્મેય બે લીધી સંખ્યા, એને અસમ્મેય સંખ્યા વડે મેં ગુણાકાર કર્યો તો શું મળે? ટુ રૂટ થ્રી મળે. અથવા મેં આવું લખ્યું તો આવું મળે. તો આ
સમયને અસમય સાથે ગુણો તો અસમય જ મળે, અથવા એને ભાગો તો પણ શું મળે? અસમય સંખ્યા જ મળે છે. પણ શૂન્ય નહીં લેવાનું, શૂન્ય લેશો તો શું થશે? જવાબ શૂન્ય થઈ જશે. જો શૂન્ય લેશો જવાબ શું થશે? શૂન્ય. તો આ સમય સંખ્યા તો આપણે શું થઈ ગઈ? સમય સંખ્યા. પણ આપણે સિદ્ધાંત કયો છે? શૂન્ય સિવાયની સંખ્યા સાથે જો અસમય સંખ્યા ગુણાકાર ભાગાકાર કરો તો હંમેશા અસમય સંખ્યા.